इस्कोन ब्रिज અકસ્માત કેસમાં બંને પક્ષના વકીલોએ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી, જેમાં આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈદે કહ્યું હતું કે 19 વર્ષના છોકરાને ઘટના સ્થળે લોકોના ટોળાએ ઢોર માર માર્યો હતો, તેની સામે કેમ કોઈ ગુનો ન નોંધાયો? અકસ્માત કરનારના બંધારણીય હક કઈ રદ નથી થઈ જતા? જેવો આરોપીના માતા પિતાને ફોન આવ્યો એવા તાબડતોબ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા, એને ભગાડીને છુપાવવા માટે નથી લઈ ગયા. પોલીસે અકસ્માત થયો ત્યાં બેરિકેડ કે ડાયવર્ઝન કેમ નહોતા મૂક્યા? પોલીસે આરોપી અને તેના પિતાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, તેમજ પ્રજાને સારું લગાડવા પિતા પુત્રને જાહેરમાં ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. આવી કોઈ સત્તા પોલીસ પાસે નથી. જ્યારે સરકારી વકીલે પોતાની દલીલો મૂકી હતી કે કારના માલિકે આરોપીને કાર આપી જ શા માટે હતી, એ જ સૌથી મોટો સવાલ છે. અને જીપીએસની વાત કરીએ તો જીપીએસ લોકેશન બતાવે, ગાડીની અંદર કોણ બેઠું હતું એ જાણવા માટે તો પૂછપરછ કરવી જ પડે. આરોપી પોલીસ તપાસમાં બિલકુલ સહકાર નથી આપી રહ્યો, તેના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. ઉપરાંત આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બચાવ પક્ષની દલીલો તર્ક વગરની છે. ઉલ્લેખનીય છે કે બંને પક્ષની દલીલો બાદ આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મુખ્ય આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ હવાલે કરાયો છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.